અંકલેશ્વર હાઈવે ઉપર ગતરોજ મોડી રાત્રે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે સદર અકસ્માતમાં કોઈ પણ જાતની જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તો અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અંકલેશ્વર હાઈવે ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી જ હોય છે. કેટલાક વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોને નેવે મૂકીને બેફામ રીતે વાહન હંકારતા હોય છે, જેને લઈને અવારનવાર અકસ્માત જેવી ઘટના બનતી હોય છે. તો કેટલીક વાર નિર્દોષ લોકો પણ તેનો ભોગ બનતા હોય છે. ત્યારે ગતરોજ મોડી રાત્રે અંકલેશ્વર હાઈવે ઉપર વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વર નજીક હાઈવે ઉપર મુલદ ચોકડી પાસે ગત મોડી રાત્રિના પસાર થઈ રહેલ ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલ પિકઅપ અને અન્ય એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં પિકઅપ પલટી ખાઈ ગઈ હતી અને કાર માર્ગની બાજુ પર ઉતરી ગઈ હતી. સદનસીબે સદર બનાવમાં કોઈ પણ જાતની જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવ અંગે શહેર પોલીસ ઘટનાસ્થળે દોડી આવીને રસ્તાને રાબેતા મુજબ ચાલુ કર્યો હતો. વધુ તપાસ શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. શું ઘટના બની? ટેમ્પો પલટી માર્યો, એને બચાવ એની પાછળ હું હતો. હા હા, એને બચાવવામાં મેં પેલી સાઈડ લીધી, એટલે ટ્રક વાળાએ પાછળથી ફટકારી. હા, કોઈને વાગ્યું છે ગાડી બાડીમાં? કોઈને કઈ વાગ્યું નથી. તમે ક્યાંથી ક્યાં જતા હતા? તમે અમે નાસિક થી અમે અમદાવાદ જતા હતા. તમારે ક્યાં રહેવાનું? પ્રોપર હું સોમનાથ, સુત્રાપાડા. કોઈ પણ કોઈ વ્યક્તિને વાગ્યું નથી? કોઈ પણ વ્યક્તિને? કોઈને નથી. આટલી મોટી ઘટના છે અને કોઈને વાગ્યું નથી, શું કહેશો તમે એ બાબતે? એમ શંકર ભગવાનના દર્શન કરીને આવતા હતા, એનો ઉપકાર અમારે.